કચ્છમાં વધુ એક જવાનનો આપઘાત પરમજીત સિંહ નામના જવાને આપઘાત કર્યો છે પોતાના સર્વિસ હથિયારથી લમણે ગોળી મારી પરમજીત સિંહે નલિયા એરફોર્સમાં તેઓ જે ફરજ બજાવતા હતા તેમણે આપઘાત કરી લીધો છે નલિયા પોલીસે બનાવ સંદર્ભે હાલમાં વધુ તપાસ જે છે તે હાથ ધરી છે ગત મહિને પણ બે જવાને કર્યો હતો આપઘાત અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે અલ્પેશ જણાવશો વધુ એક જવાને આપઘાત કર્યો છે ત્યારે કોઈ સુસાઇડ નોટ મળી આવી છે તેમના જે કામ સાથી જવાનો હોય તેમનું શું નિવેદન સામે આવ્યું છે પ્રતિ વાત કરવામાં આવે તો કચ્છમાં ફરજ બજાવતા જવાનોના આપઘાતના બનાવ સતત વધી રહ્યા છે ગત મહિને પણ બે જવાનોએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો ત્યારે વધુ એક જવાનના આપઘાતની ઘટના સામે આવી છે નલિયા એરપોર્ટ સ્ટેશનમાં ફરજ બજાવતા પરમજીતસિંહ નામના જવાને પોતાની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો છે જો કે તેમણે આપઘાત કયા કારણોસર કર્યો છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી હાલ તેમની લાશને પીએમ માટે મોકલી આપવામાં આવી છે સાથે જ તેમની સાથે ફરજ બજાવતા અન્ય જવાનોના નિવેદન પણ લેવામાં આવશે અને તેમના પરિવારજનોના પણ નિવેદન લેવામાં આવશે લાશને પીએમ બાદ તેમના વતન મોકલવામાં આવશે અને સમગ્ર મામલે હાલ પોલીસે પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે બિલકુલ આભાર અલ્પેશ તમામ વિગતો માટે 24 કલાકમાં રાજ્યમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે પવન અને વાદળછાયા વાતાવરણના કારણે ઠંડી વધી છે નલિયા 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું ત્યારે ભુજમાં તાપમાન 15 ડિગ્રી કંડલામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું અમરેલીમાં 18 ડિગ્રી તાપમાન જ્યારે રાજકોટમાં 17 અને કેશોદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે આ તરફ ડીસામાં 16 ડિગ્રી ગાંધીનગરમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે टेम्परेचर देखा जाए तो अगले दो दिन में मिनिमम टेम्परेचर का मोस्टली ट्रेंड इंक्रीजिंग ट्रेंड रहेगा एक आठ डिग्री बढ़ सकता है दो दिन का बाद मिनिमम टेम्परेचर 2 से 3 डिग्री घटने का संभावना है और मैक्सिमम टेम्परेचर में ज़्यादा चेंजेस नहीं रहेगा और विंड जैसे चल रहा है आज और कल होगा परसों से विंड काफी कम हो जाएगा ધ્વાદરફ ભારે તબાહી મચાવ્યા બાદ વાવાઝોડું મિચોંગ નબળું પડ્યું છે આંધ્રના દરિયા કિનારે ડીપ ડિપ્રેશનમાં આ વાવાઝોડું ફેરવાયું છે હજુ આવનારા કલાકોમાં ચક્રવાત વધુ નબળું પડશે તોફાન મિચોંગે આંધ્ર અને તમિલનાડુમાં તારાજી સર્જી છે તમિલનાડુમાં મિચોંગને કારણે 12 લોકોના મોત થઈ ગયા 100થી વધુ ટ્રેનો રદ કરાઈ જ્યારે 50થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો જ્યારે સૌથી વધુ અસર તમિલનાડુ અને પુડુચેરીમાં જોવા મળી છે તમિલનાડુમાં અનેક ઘરોમાં ભારે વરસાદને કારણે પાણી ઘૂસી ગયા છે તમિલનાડુ પુડુચેરીમાં સૌથી વધુ અસર 12 લોકોના મોત થયા છે આ સમગ્ર મામલામાં તમિલનાડુમાં જ જ્યારે 100થી વધુ ટ્રેનોને રદ કરાઈ 50થી વધુ ફ્લાઇટ પણ રદ કરાઈ છે પરિસ્થિતિ ખૂબ જ વિકટ જોકે ડીપ ડિપ્રેશનમાં હવે આ વાવાઝોડું જે છે તે ફેરવાશે અને ત્યારબાદ તેનો લેન્ડફોલ થશે સૌથી વધુ અસર તમિલનાડુ અને પુડુચેરીમાં જોવા મળી છે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે લોકોના વાહનો ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે મિચોંગ વાવાઝોડું જે છે તે રીતસરની તબાહી સર્જી ગયું છે તેવું સ્પષ્ટપણે કહી શકાય ઊંચા ઊંચા મોજા દરિયામાં ઉછળ્યા ભારે વરસાદ વરસ્યો જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જોકે અંતે આંધ્રમાં દરિયા કિનારે ડીપ ડિપ્રેશનમાં આ વાવાઝોડું ફેરવાયું છે સ્થિતિ હજુ કાબૂમાં આવતા 1-2 દિવસ લાગી શકે છે જોકે ત્યારબાદ મોટી નુકસાનીના દ્રશ્યો જે છે તે આ બંને જગ્યાએ જોવા મળશે તમિલનાડુ અને આંધ્રમાં મિચોંગ વાવાઝોડાના કારણે સ્થિતિ ખૂબ જ વિકટ થઈ ગઈ સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયેલું જોવા મળ્યું છે આ દિવસોમાં તો વાવાઝોડા મિચોંગની તમિલનાડુમાં અસર જોવા મળી તમિલનાડુમાં 12 લોકોના મોત થઈ ગયા ચેન્નઈ સહિત 9 જિલ્લામાં પૂરનો પ્રકોપ જોવા મળ્યો જેમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા ઘરોમાં પાણી ઘૂસી ગયા અને ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું ચેન્નઈમાં અનેક વિસ્તારોમાં હજુ પણ કમરસમાં પાણી ભરાયેલા છે લોકોને બચાવવા હોડી મૂકવાની ફરજ પડી છે 61,000થી વધુ રાહત શિબિરો 9 જિલ્લામાં ઊભી કરાઈ છે 11 લાખ ફૂડ પેકેટ અને દૂધના 1 લાખ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તમિલનાડુએ કેન્દ્ર પાસેથી 5,000 કરોડની સહાય પણ માંગી છે
सहाय मांगवामां आवी छे केन्द्र पासे अने हजु पण केटलाक कलाको सुधी परिस्थिति विकट जोवा मळी शके छे। आ स्थिति लोकोना वाहनो आखा डूबी जाय तेटला पाणी घरनी पासे ज भरायेला जोवा मळ्या। अहीं जे रस्ताओ पर वाहनो फरता होय ते रस्ताओ पर हवे होडीओ चालती जोवा मळी रही छे। सामान्य जनजीवन अस्तव्यस्त थयेलुं जोवा मळी रह्युं छे अने हजु पण एक बे दिवस सुधी आ ज स्थिति જોવા મળી શકે છે। સામાન્ય માણસોથી લઈને પશુઓને પણ પશુ પ્રાણીઓને પણ મોટા પ્રમાણમાં મિચોંગ વાવાઝોડાના કારણે ભારે અસર પહોંચી છે। રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે। કુલ 61,000થી વધુ રાહત શિબિરો ઊભા કરવામાં આવ્યા છે। લાખો ફૂડ પેકેટ તૈયાર કરાયા છે અને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવી રહ્યા છે। હજારો કરોડોનું નુકસાન રાજ્યમાં થયું છે, જેને લઈને રાજ્યએ કેન્દ્ર પાસે 5,000 કરોડની સહાયની પણ માંગ કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવાની છે। ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ અંગે એ બેઠકમાં ચર્ચા થશે। નુકસાનીના રિપોર્ટ અને સહાય ચૂકવવા બાબતે પણ ચર્ચા થશે। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને પણ કેબિનેટમાં ચર્ચા, સિરપકાંડ બાદ લેવાયેલા પગલાં પર ચર્ચા થશે। હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। જી હિરેન, મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસ પછી પહેલી વખત આજે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે। 10 વાગ્યા કેબિનેટ બેઠકની શરૂઆત થશે, જેમાં રાજ્યમાં કમોસમી વરસાદમાં 2 વખત માવઠા વત્તા ઓછા પ્રમાણમાં થયા છે, એના કારણે થયેલા નુકસાન અને એની સર્વે સહાય બાબતે સમીક્ષા કરવામાં આવશે। અગાઉ કૃષિમંત્રીએ પણ મુખ્યમંત્રી સાથે આ મુદ્દે મુલાકાત કરી હતી। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટને લઈ અને તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અલગ અલગ મંત્રીઓ પણ વિદેશ પ્રવાસો પૂર્ણ કરીને આવેલા છે, સાથે અલગ અલગ પ્રી વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે, એની તૈયારીઓ અને સમીક્ષા, વિદેશી મહેમાનોનું આગમન અને એમને સ્વાગત વગેરેની વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવશે। સિરપ કાંડમાં રાજ્યમાં લેવાયેલા પગલાઓની માહિતી છે એ કેબિનેટને આપવામાં આવશે। આ ઉપરાંત નાણા વિભાગે નવા બજેટ માટેની તૈયારીઓ શરૂ કરી છે, અલગ અલગ વિભાગો સાથે બેઠક કરી। મુખ્યમંત્રી દ્વારા સૂચના અગાઉ પણ આપવામાં આવી હતી કે જે ગત બજેટની રકમ છે એ ઝડપથી ફાળવવામાં આવે અને એ બજેટ પૂરું કરવામાં આવે, એ સાથે નવા બજેટની તૈયારીઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે, અન્ય નીતિ વિષયક બાબતો પર પણ ચર્ચા થશે। આભાર હજરત। અયોધ્યામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ બાદ હાઈ એલર્ટ આપવામાં આવ્યું। એજન્સી દ્વારા કહેવાયું કે માહોલ બગાડવાનો પ્રયાસ થઈ શકે છે। 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદનો વિવાદિત ઢાંચો જે છે તે ધ્વસ્ત કરાયો હતો। આતંકી હુમલાની આશંકાને જોતા રામ મંદિર બહાર કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। રામ મંદિર આસપાસ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરાઈ છે। પકડાયેલા આતંકીઓ પાસેથી હુમલાની માહિતી પણ મળી છે। અક્ષરધામ મંદિર અને રામ મંદિર પર હુમલાનો પ્લાન હતો। 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેવામાં દેશ વિદેશથી મહેમાનો અયોધ્યા આવવાના છે, તે પહેલા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતર્કતા રાખવામાં આવી રહી છે। રામ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો જે છે તે ઉમટવાના છે। આ ઉપરાંત આજે 6 ડિસેમ્બર ને પગલે ત્યાં સતર્કતા જે છે તે વધારવામાં આવી છે। પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પોલીસ ચેકિંગ કરી રહી છે। દેશ વિદેશથી મહેમાનો અયોધ્યા આવવાના છે, તેવામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને સતર્કતા રાખવામાં આવી છે। લગ્ન માટે ભારત પહોંચી વધુ એક પાકિસ્તાની મહિલા, જાવેરિયા ખાનુમના સમીર ખાન સાથે લગ્ન થશે। જાન્યુઆરીમાં જાવેરિયા અને સમીરના લગ્ન થવાના છે, ત્યારે જાવેરિયા ખાનુમ પાકિસ્તાનના કરાંચીની રહેવાસી છે। અટારી વાઘા બોર્ડર પર જાવેરિયા સમીરનું સ્વાગત કરાયું। જાવેરિયાના લગ્ન કોલકાતાના સમીર સાથે થશે। વાઘા બોર્ડર પર ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું છે। 2 વખત વિઝા રિજેક્ટ થતાં લગ્નની તારીખ ટળી હતી, ક્યારેક કોવિડ તો ક્યારેક અન્ય કારણથી વિઝા રિજેક્ટ થયા હતા। જાવેરિયા સમીરે લગ્ન માટે 5 વર્ષ રાહ જોવી પડી। હવે જાવેરિયાએ કહ્યું છે કે તે ખૂબ ખુશ છે અને ભારત સરકારનો તેણે આભાર માન્યો છે। પાકિસ્તાનમાં મારો પરિવાર પણ ખૂબ જ ખુશ છે, તેવું તેણે જણાવ્યું છે। તેણે કહ્યું કે તેને વિશ્વાસ નથી થતો કે તેને વિઝા મળી ગયા। કોલકાતામાં લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે। જાવેરિયાને લગ્ન માટે 45 દિવસના વિઝા મળ્યા છે। આ પહેલાં 2 વખત વિઝા રિજેક્ટ થતાં
તેમના લગ્નની તારીખ જે છે તે ટળી હતી, જો કે હવે આખરે વિઝા મળી ગયા છે. 45 દિવસના લગ્ન કરવાના વિઝા મળ્યા છે ઝવેરિયાને. बहुत खुशी हो रही है, मतलब ये बहुत अनएक्सपेक्टेड था और मैं खास तौर पे इंडियन गवर्नमेंट और मकबूल अहमद साहब का बहुत शुक्रिया अदा करना चाहती हूँ. उनकी तरफ से बहुत मदद हुई हमारी, तो आज हम यहाँ इंडिया में खड़े हैं. हम लोग के रिश्ते को तो 5 साल हो गए, बात पक्की जैसे बड़ों में हो गई थी, बट कोशिशें कर रहे थे हम लोग सब के वीजा लग जाए, बट हो नहीं पा रहा था, बट हो गया. खुश हूँ और शौक हूँ मैं. बहुत बहुत शुक्रिया करूंगा इंडियन गवर्नमेंट का, मकबूल जी का, जिन्होंने प्रोसेस में हेल्प की है. दोनों कंट्री ने हम लोग को मिलाने में बहुत हेल्प की है, और जब नीयत प्योर होती है तो कुछ बॉर्डर कोई चीज बीच में नहीं आती, तो वही हुआ है और आप एग्जांपल देख रहे हो सामने. सब्र 5 साल के सब्र के बाद वेटिंग खत्म हुआ. बहुत बहुत शुक्रगुजार हूँ इंडियन सरकार के, हमारा साथ दिया और हमारी बहू को वीजा दिया.